પછી એટલે ખબર પડી રોજ પેલા એક તમારો વિડીયો જોઈ જ લઈએ, એવું જોઈએ એટલે ડોઝ મળે ને એમ, એવું છે એટલે ખાસ એના માટે તો દુબઈ નથી પડતો. બેંગ્લોર બેંગ્લોર કે ઇન્ડિયા મેક્સિમમ બધા હવે બોમ્બે છે. અમે લોકો અમે બધી અલગ જગ્યા જતા હતા, રમેશભાઈ સ્પેશિયલ કે જીતુભાઈ નો નંબર વન કામ છે ને આપણે યાદ જ લેવું. રમેશભાઈ આજે આપણે ક્યાંથી છો? રમેશભાઈ રાજકોટ. રાજકોટ થી દુબઈ ફર્સ્ટ ટ્રીપ છે? સેકન્ડ ટ્રીપ છે. સરસ સરસ. હવે હું તમને એ તો પૂછીશ જ કે આપણી આઈટમ કેવી લાગી, સાથે સાથે એ પૂછીશ કે ભાઈ દુબઈ નો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? આ બીજી ટ્રીપ છે, ઓવરઓલ આપણે ઇન્ડિયા જેવો ફીલિંગ આવે છે? લાગતું નથી કે આપણે ક્યાંય ફોરેનમાં છીએ, ફોરેનમાં છીએ. ખાસ કરીને મીના બજાર માં તો એવું લાગે ને ઇન્ડિયામાં જ છીએ. મીના બજાર માં એમાં જીતુભાઈ ની દુકાન એવા લાગે કે આપણે રાજકોટ. મારી દીકરી માં ત્યાં ગોડલ માં ખાલી આઈએ ને. કેવી લાગી આપણી કોઈ વસ્તુ? બહુ મસ્ત, સારી લાગી. આ ગોંડલ ચડતું જવાનું રે, એવું છે? હા, મમ્મી કઈ મોકલો જ કેજે, ગોંડલ કઈ કામ હોય તો આંટી કહી દેજો, ગોંડલ જ જાવ. તમારો પરિચય અમારો? હું પરાગ પટવાલિયા, હું અમે સૌરાષ્ટ્રી છીએ, ધોરાજી ના, અને હાલ હું અમદાવાદ રહું છું. એટલે હું રેગ્યુલર કમલેશ મોદી વિડીયો હું જોઉં છું, એનાથી હવે તમારો વિડીયો વધારે જોઉં છું અને બધી આઈટમ બહુ ફોલો કરું છું. ખાસ એના માટે તો ટ્રીપ બનાવી છે દુબઈ આવવા માટે. હા, એ તો છે. એટલે તમારી જે ચોકલેટ ડિલાઇટ ચોકલેટ્સ ની છે એ લગભગ ક્યાંય જોવા નથી મળતી, અહીંયા જોઈ અને ટેસ્ટ કરી બહુ સારી છે. અને હવે રેગ્યુલર અમે પાર્સલ મંગાવશું અમદાવાદ. મારી દુકાનેથી લો કે ગમે એની દુકાનેથી લો, પણ હું એમ નથી કહેતો કે ભાઈ ગુજરાતીને સપોર્ટ કરો કે ઈરાનીને સપોર્ટ કરો, બધાને સપોર્ટ કરો. તમને ક્વોલિટી ઠીક લાગવી જોઈએ અને તમને પ્રાઇસ રિઝનેબલ લાગવો જોઈએ. પ્રાઇસમાં એવું છે કે ક્વોલિટીના પ્રાઇસ હોય, બરાબર છે ને, કે ભાઈ ક્વોન્ટિટીના પ્રાઇસ ન હોય, ક્વોલિટીના પ્રાઇસ હોય. બરાબર, સાચી વાત છે.